નમસ્કાર, આજે હું તમને શીખવાડીશ ગુજરાતી ખીચડી। તો સૌથી પહેલા ખીચડી માટે ચોખા જોઈશે, મગની પીળી દાળ અને મગની લીલી દાળ। હવે તમે મગની લીલી દાળ સાથે પણ ખીચડી બનાવી શકો છો અને મગની પીળી દાળ સાથે પણ ખીચડી બનાવી શકો છો। મેં અત્યારે મગની લીલી દાળ અને ચોખાને ભેગા કરીને 3-1 કલાક સુધી પલાળી છે। 1 કલાક સુધી પણ પલાળી શકાય અને પછી તમે એની ખીચડી બનાવી શકો છો। હવે પલાળ્યા પછી એની અંદર 2 ચમચા ઘી, 1/2 ટીસ્પૂન હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખીશું। પછી આપણે સરખી રીતે એને મિક્સ કરીશું। તમે જોઈ શકો છો મેં અત્યારે આ જે લીલી મગની દાળ છે એને પલાળીને એની ખીચડી કરેલી છે। હવે આપણે આ મિશ્રણને કુકરમાં ઠલવીશું, એડ કરીશું। આ મિશ્રણને મૂકીએ। આ રીતે કુકરમાં એડ કરો, કુકરમાં નાખવાનું અને પછી 3-4 વિસલ એને મારવાની રહેશે। અને કુકર મૂકીશું, 3-4 વિસલ આપણે વગાડશું એટલે આપણી ખીચડી તૈયાર થઈ જશે। તો 3 સીટી વાગી ગઈ છે, હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને 5-10 મિનિટ પછી આપણે કુકર ખોલીને જોશું આપણી ખીચડી તૈયાર છે। તો તૈયાર છે આપણી ગુજરાતી ખીચડી, જેને તમે કઢી સાથે, ડુંગળી સાથે અને પાપડ સાથે સર્વ કરી શકો છો। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટ્સ આપો અને સબસ્ક્રાઇબ કરો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર।